वो असली मावा, केसर, बादाम, पिस्ता, प्योर घी और प्यार से बने इस अनमोल रतन को कोई कैसे ना बोले, मुंह में डालो और बस पिघल जाए और डब्बा पलट झपकते ही खत्म हो जाए। शुद्ध घी और असली मेवे से भरपूर ये है सुमुल की घारी, रेगुलर एंड शुगर फ्री दोनों उपलब्ध। तो सही चुनिए, सही खाइए और मस्त रहिए। सुमुल, टेस्ट एंड प्योरिटी टुगेदर। સુરતીઓનો પોતાનો પોતિકો તહેવાર એટલે ચંદની પડવો। ચંદની પડવા પર ચાંદની રાતમાં જે ચંદા મામાની શીતળ છાયામાં બેસીને ઘારીને ભૂસું ખાવાની મજા છે ને, તે કોઈ પણ પકવાન તેમજ મિષ્ટાનમાં પણ નથી। અને જ્યારે ઘારીની વાત આવે ને ત્યારે સુમુલની ઘારીની તોલે કોઈ જ ઘારી નથી આવતી। એમણે વર્ષોથી એક જ પ્રમાણેનો ટેસ્ટ અને ક્વોલિટી મેઇન્ટેન રાખી છે। ત્યારે સુમુલના જે AGM છે મનીષભાઈ, તે આપણી સાથે છે, આપણે તેમની સાથે વાત કરીશું। જી મનીષભાઈ, એ જણાવશો તમે વર્ષોથી એક જ ક્વોલિટી, એક જ ટેસ્ટ ઘારીનો જાળવી રાખ્યો છો, તેનું શું રીઝન છે? मुख्य तो रेसिपी ने मेंटेन करवा माटे अमारी पासे टेक्नोक्रेट्स छे, एटले के डेरी टेक्नोलॉजिस्ट माणसो जयरे मिठाई बनावे त्यारे रेसिपी ने स्टैंडर्डाइज करे छे। अने बीजू मुख्य कारण तो ये छे के सुमूलनू जे घी छे ए पोतानू छे, सुमूलनो दूधनो मावो ए पोतानो छे। अमे चणानो लोट खरीदता नथी, चणानी दाळ लावीने ज अमे अहींया एने वाटता होईए। અને જે મુખ્ય વાત છે, ખાસ કરીને ઘારી બજારમાં જે અત્યારે સુરતમાં મળે છે એ લીલા રંગની હોય ને પિસ્તા ઘારી તરીકે વેચાતી હોય, પણ સુમુલ ડેરી એવી ઘારી વેચતી નથી। સુમુલ ડેરી એ કેસર બદામ પિસ્તા ઘારી વેચે છે, અને સંપૂર્ણ જે ઘારીનો પીળો રંગ છે એ કેસરથી જ લાવવામાં આવે છે। અને આ બાબતની અમે તો ઓપન ચેલેન્જ કરીએ છીએ, કારણ કે આની ઘારીની અંદર એવી કોઈ જ પણ સિન્થેટિક ફ્લેવર કે સિન્થેટિક એસેન્સ અમે નાખતા નથી। કેસર ઘારીની અંદર કેસર, બદામ અને પિસ્તા આ જે ત્રણ મુખ્ય બહારના જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે, જે ઘટકો છે, એ ખૂબ જ સારી ગુણવત્તાની અંદર વપરાતા હોય છે। અને મેંદાની જે પૂરી છે એ પણ અનટચ મશીનની અંદર પૂરી વણાય, અને ચોક્કસ એનું જે ડાય હોય એની અંદર જ આ ઘારી જતી હોય છે, અને એટલા માટે એક સરખી ઘારી આપણે આપી શકીએ છીએ। અને જ્યારે કોઈ 600 રૂપિયાની ઘારી પરચેસ કરતું હોય ત્યારે એને 1 કિલોમાં 12 નંગ મળે એવી અમે કોશિશ કરીએ છીએ, કે જેથી સામાન્ય માણસને પણ ઘારી, સારી ગુણવત્તાની ઘારી મળે અને એને ક્વોન્ટિટીમાં પણ પોસાય। અને સુમુલની ઘારી બીજા ઘારી કરતાં ઘણા લોકો અમને પૂછે કે કિફાયતી તમે કેવી રીતે આપી શકો, આ ભાવમાં કેવી રીતે આપી શકો? તો મુખ્ય કારણ એ છે કે અમારો માવો પણ અમારો પોતાનો હોય, ઘી અમારું પોતાનું હોય, અને સુમુલ એરી સહકારી સંસ્થા છે, અને એટલે એમાં નફાનો ઉદ્દેશ્ય નથી। ઓછા નફામાં લોકોને જ્યારે અમારું આખું વર્ષ દૂધ ખરીદતા હોય અને જ્યારે બીજી બધી ઘણી બધી ઉત્પાદનો અમારા ખરીદતા હોય ત્યારે તહેવારોમાં ઊંચા ભાવે આ પ્રોડક્ટ ના આપીને લોકોને ઓછા ભાવમાં ઘારી મળે એ અમારો ઉદ્દેશ્ય છે। એટલે એમાં નફાનો ઉદ્દેશ્ય કરતાં સેવાનો ઉદ્દેશ્ય વધારે છે, અને એટલા માટે સારી ગુણવત્તાવાળી એક સરખી ઘારી ઓટોમેટિક અનટચ મશીનમાં બનેલી ઘારી અમે આપી શકીએ છીએ। મનીષભાઈ, તમે ભાવની વાત કરી રહ્યા છો, તો સુમુલનો કઈ રીતનો ભાવ છે, કઈ ઘારીનો કેટલો ભાવ છે હાલમાં? સુમુલ ડેરી એક જ પ્રકારની ઘારી બનાવે છે, કેસર બદામ પિસ્તા ઘારી, અને 500 ગ્રામના પેકેટમાં ના 300 રૂપિયા છે। અને સુગર ફ્રી ઘારી બનાવીએ છીએ, આ સુગર ફ્રી ઘારી એ પ્રીબાયોટિક ફાઇબરથી છે અને નેચરલ સ્વીટનરથી બને છે, અને એટલા માટે એ ખૂબ જ કહેવાય ને કે સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી, ઉપરથી વધુ ફાયદા કરે છે, કારણ કે પ્રીબાયોટિક છે, શરીરના ગુડ બેક્ટેરિયાને ખાવા માટેનો એક ખોરાક છે। અને જે લોકો ડાયાબિટીક છે અથવા હાઈ કેલરી, જેને લો કેલરીવાળી ઘારી ખાવી છે, તો એવી ઘારી પણ ઉપલબ્ધ છે, એ અમે 250 ગ્રામના પેકિંગમાં 190 રૂપિયાના ભાવે આપી રહ્યા છીએ। ઉપરાંત આપણે કોરોના કાળ બી ચાલી રહ્યો, તો થોડુંક હાઇજીનનું પણ ધ્યાન રાખવું પડે છે, તો હાઇજીનને કઈ રીતે તમે મેન્ટેન કરી રહ્યા છો? સુમુલ ડેરીના તમામ પ્લાન્ટની અંદર એ ઇન્સેક્ટ્સ ફ્રી પ્લાન્ટ હોય, અને એની અંદર મોટેભાગે કોઈ અવરજવર હોતી નથી। જે વર્કરો કામ કરતા હોય છે એનું હેલ્થ એન્ડ હાઇજીન ચેક થતું હોય છે, અને એ હેલ્થ એન્ડ હાઇજીન ચેક કર્યા પછી, અને આ વખતે તો કોરોનાની બંને વેક્સિન લીધા હોય એવા લોકોને સુમુલ ડેરીમાં એન્ટ્રી પણ આપવામાં આવતી હોય છે। એટલે સુમુલના વ્હીકલ્સથી લઈને, સુમુલના માણસોથી લઈને આ તમામ રીતે આ બધા જ વેક્સિનેટેડ છે કે કેમ એની પહેલામાં પહેલી કાળજી અમે લીધી છે। નંબર બે, કે સુમુલનો અંદરનો જે આખો પ્લાન્ટ છે એ આખો ફૂડ સેફ્ટી મેનેજમેન્ટ ધરાવે છે, એટલે કે અમારી પાસે અત્યારે FSMS, FSCC અને HALL હલાલ અને ISO 22005 જેવા ઇન્ટરનેશનલ લેવલના સર્ટિફિકેટ્સ એ સુમુલ ડેરી ધરાવે છે, અને એટલા માટે જ
સુમૂલનું ઘી, સુમૂલનો માવો આ એવા ઉચ્ચ ગુણવત્તાવાળા હોય અને એમાંથી જ્યારે આ ઘારી બનતી હોય ત્યારે ખરેખર એ સ્વાસ્થ્યપ્રદ હોય. અને ગયા વર્ષે કેટલા ટન ઘારીનું વેચાણ થયું હતું ને આ વર્ષે કેટલા ટન વેચાણની તમને આશા છે, શું લાગે છે? ગયા વર્ષે કોરોના હોવા છતાં 80 ટન ઘારી અમે વેચી નાખી હતી અને ઘારીના 2 દિવસ પહેલાં અમારે ગ્રાહકોને સોરી કહેવું પડ્યું હતું અને અમે ઘારી વેચાણ નહોતા કરી શક્યા. તો આ વખતે અમે એનું કાળજી રાખી છે અને આ વખતે અમે 100 ટન ઘારી વેચવાનો લક્ષ્યાંક રાખ્યો છે. શહેરીજનોને એવું જ કહેવું છે કે પહેલામાં પહેલી તો સલામતી પર ફોકસ કરો, પછી શુદ્ધતા પર ફોકસ કરો, પછી સ્વાદ પર ફોકસ કરો. શુદ્ધતા, સલામતી, સ્વાદ એટલે સુમૂલ. તો આ સુમૂલ ડેરીના AGM મનીષભાઈ કે જેમણે ચેનલ સુરત સાથે વિશેષ વાત કરી અને તેમનું કહેવું છે કે તેમની ઘારી જે છે તે એકદમ હાઇજેનિક છે અને તેઓ અનટચ છે, માણસોનો બિલકુલ ટચ નથી થતો તે રીતે તેઓ ઘારી બનાવી રહ્યા છે. ઉપરાંત વેક્સિનના 2 ડોઝ લીધા હોય તેવા માણસો જ આ ઘારી બનાવી રહ્યા છે. તે ઉપરાંત ગયા વર્ષે તેઓએ 80 ટન ઘારીનું વેચાણ કર્યું હતું અને આ વખતે તેઓ 100 ટન ઘારીનું વેચાણ થાય તેવી આશા સેવી રહ્યા છે. કેમેરા પર્સન ફૈઝાન સારા સાથે નિકિતા ચલિયાવાલા, ચેનલ સુરત.